સંસદના બજેટ સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર થશે ચર્ચા. સત્ર પહેલા ભાજપની સંસદીય દળની મળી બેઠક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના સાંસદો રહ્યા ઉપસ્થિત. વિપક્ષના હોબાળા વચ્ચે સંસદની કાર્યવાહી સુચારૂ રીતે ચાલે તે માટેની રણનીતિ પર ચર્ચા. ભારતની G20ની અધ્યક્ષતામાં અંતર્ગત વિવિધ રાજ્યોમાં બેઠકનો સિલસિલો યથાવત. કચ્છના સફેદરણમાં 3 દિવસીય પર્યટન કાર્ય સમૂહની બેઠકની અધ્યક્ષતા કરશે ગુજરાત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી, પુરુષોત્તમ રૂપાલા સહિતના દિગ્ગજો લેશે ભાગ. આસામના ગુવાહાટીમાં ચાલી રહેલી Y20 બેઠકનો આજે બીજો દિવસ. પ્રતિનિધિઓ સાથેની ચર્ચામાં ભાગ લેશે કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર. 100થી વધુ પ્રતિનિધિઓ સાથે કરશે સંવાદ. પૂર્વોત્તરમાં ચૂંટણી પ્રચાર તેજ. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ ત્રિપુરામાં વિજય સંકલ્પ રેલીને કરશે સંબોધિત. તો પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અગરતલામાં યોજશે રોડ શો. મેઘાલય અને નાગાલેન્ડમાં ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળશે કેબિનેટની બેઠક. કચ્છમાં G20 બેઠક. ટેકાના ભાવે ખરીદી, માવઠાથી થયેલા નુકસાન, જંત્રીના ભાવ તેમજ પેપરલીક અંગે નવા કાયદા સહિતના મુદ્દે થશે ચર્ચા. સોમનાથ મંદિરમાં મિલેટ મહોત્સવની શરૂઆત. 1 સપ્તાહ સુધી સોમનાથ ટ્રસ્ટના નિઃશુલ્ક ભોજનાલયમાં પીરસાશે જાડા અનાજનું ભોજન. તો સોમનાથની ઓફિશિયલ વેબસાઇટ પર હવેથી ભક્તો કરી શકશે ભાલકા તીર્થના લાઈવ દર્શન. સુપ્રસિદ્ધ વડતાલ મંદિરમાં સંતો મહંતોની ઉપસ્થિતિમાં ઉજવાયો શાકોત્સવ. મંદિરમાં દર્શનાર્થીઓની ઉમટી ભીડ. હજારો ભક્તોએ લીધો પ્રસાદનો લહાવો. તુર્કી, સીરિયા સહિત મધ્ય એશિયાના દેશોમાં વિનાશક ભૂકંપથી તબાહી. મૃતકોની સંખ્યા 4000ને પાર. ખરાબ હવામાનના કારણે રાહત અને બચાવ કામગીરીને અસર. ભારતે સંભવિત મદદની તૈયારી દર્શાવી. રાહત અને બચાવ કામગીરી માટે NDRFની ટીમો મોકલી.